ભારતીય જનતા પાર્ટીને એટલા માટે કારણ કે આ વખતે ઉકળતા ચરુ જેવી જે પરિસ્થિતિ છે તે આ વખતે દરેક લોકોને દેખાઈ ગઈ છે દરેક લોકોએ ક્યાંક તેને જોઈ છે તેને સમજી છે અને ક્યાંક તેનો વિરોધ પણ કર્યો છે જ્યારે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં જે રંજનબેન ભટ્ટના જે નામની જાહેરાત થતાની સાથે જ ક્યાંક ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી તમામ લોકો એક જ બાબત કહેતા હતા કે કેમ રંજનબેનને રિપીટ કરવામાં આવ્યા જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો કે ના ત્યાં તો વડોદરાનો વિકાસ જોવા મળતો નથી કેમ જોવા મળતો નથી તેની પાછળ કારણ શું છે તેવા પણ સવાલ ઉભા કર્યા હતા ત્યારબાદ કેતન ઇનામદાર કેતન ઇનામદારે તો ક્યાંક એમ કહ્યું હતું કે ના અંતર મારી જાગી એટલે મેં જે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કાર્યકર્તા તરીકે કાર્ય પણ કરીશ એટલે કે જે ઉકળતા જેઓ પરિસ્થિતિ હતી ઉકળતા ચરુ જેવી તેને એક બાજુ તો ડામી દેવામાં આવી પરંતુ એક બાદ એક જે પરિસ્થિતિ વધુ વકરતી હોય વડોદરામાં તેવું જોવા મળી રહ્યું છે

યોગેશભાઈ આમ એ જ અનુસાર એટલે કે ઉંમર પ્રમાણે જોવા જઈએ તો સૌથી સિનિયર રાજકીય વિશ્લેષક તરીકે તરાવતો આપશું યોગેશભાઈ અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે કોંગ્રેસમાં આંતરિક કલે નહીં આંતરિક ડખા અત્યાર સુધી આપણે ચર્ચા કર્યા છે એ માત્ર માત્ર કોંગ્રેસના પરંતુ આ વખતે પહેલી વાર ચલો પહેલાં પણ હતા આંતરિક ક્લિશ નતા એવું નહોતું કારણ કે નીતિન પટેલને પણ જે ફાઈનાન્સ જે ના મળ્યું એટલા માટે તેઓ પણ રિસાઈ ગયા હતા બંગલામાં અંદરને અંદર રહ્યા હતા બે દિવસ સુધી બહાર નહોતા આવ્યા ઉર્જા મંત્રાલય તેમને આપી દેવામાં આવ્યું હતું એટલે પછી ધવલસિંહ ઝાલા પણ હોય કે અલગ અલગ ઘણા બધા જે મુદ્દાઓ હતા પણ એ વખતે બહાર નહોતા આવ્યા અને આ લોકસભાની ચૂંટણી છે એટલે અત્યારે આવતો તો બહાર આવી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ડખા સામે આવ્યા છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પોસ્ટર પોલિટિક્સ જે શરૂઆત થઈ છે કઈ રીતે જુઓ આપ યજ્ઞભાઈ ભારતીય જનતા પાર્ટી મૂળ જનસંઘમાંથી કન્વર્ટ થયેલી ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે કેડરબદ્ધ છે અને એ લોકોમાં જે શિસ્ત છે એક પ્રકારની એમની વિચારધારા અને નીતિ છે એ એ એટલી બધી મજબૂત છે કે એમાં અશિસ્ત અથવા તો અસંતોષ એવી કોઈ વાત આવી જ ના શકે ક્યારે કોઈ પ્રોબ્લેમ હોય મુશ્કેલી હોય ત્યારે એ એર કન્ડિશન કેબિનમાં બેસીને એને સમજાવી લેવામાં આવે આ આ એક ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે પણ આ બધું મારા હિસાબે મારું જે અવલોકન છે એ પ્રમાણે એક માત્ર આવરણ હતું એ આવરણ એટલા માટે હતું કે નીચે શું છે ઉપરથી દેખાય નહીં રાજીવ ગાંધીએ બહુ સરસ શબ્દ વાપર્યો હતો કે કાર્પેટ ની નીચે બધી ધૂળ નાખી દો એટલે રૂમ ચોખ્ખો દેખાય એમ આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ઘણા વખત થી છે પણ આ વખતે તમે જુઓ તો આ અશિસ્ત અથવા તો અસંતોષ એ ઉકળાઈને બહાર આવ્યો છે અને એમાં વડોદરા એનું એપી હબ બની ગયું છે એ તમે જુઓ તો પેલા દબંગ નેતા હું નામ યાદ કરું છું મધુ શ્રીવાસ્તવ મધુ શ્રીવાસ્તવ એને કેટલા વર્ષોથી પાર્ટી વિરુદ્ધ હાઈકમાન્ડ વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ કેટલા બધા નિવેદનો કર્યા અને એ એ તો મધુ શ્રીવાસ્તવ જયારે મળે ત્યારે જો મને પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ બોલીશ એટલે આ જાતના એના ખેલ આપણે વારે ઘડીએ જોયા છે અને છતાં પાર્ટી એની પર કોઈ એક્શન લઈ શકતી નથી બીજા એવા એક યોગેશ પટેલ ત્યાં છે એ યોગેશ પટેલે પણ આવી જ વાતો કરી છતાં દેખાયો ક્યારે કે જયારે રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી ત્યારે રંજનબેન ભટ્ટ જયારે મોદી સાહેબ વડોદરામાંથી જીત્યા અને સીટ એમને છોડી દીધી અને જગ્યા ખાલી પડી ત્યારથી રંજનબેન આવ્યા અને બે વાર જીત્યા અને છેલ્લી વાર જીત્યા ત્યારે તો પાંચ લાખથી પણ વધારે મત થી જીત્યા હતા એટલે રંજનબેન આમ તો લોકપ્રિય કહેવાય પરંતુ આ વખતે ટિકિટ ફરીથી આપવામાં આવી આવી રિપીટ કરવામાં ત્યારે જ્યોતિબેન પંડ્યા એ જે વડોદરાને એકવાર મેયર રહી ચૂક્યા છે સિનિયર પ્રવક્તા કોંગ્રેસ પાર્ટીના હતા અને મેં પણ એમની સાથે ઘણી બધી ડિબેટો કરી છે મને યાદ છે એટલે એ એવા

એટલે આ આ જે ઉકળતો ચરુ અત્યાર સુધી જ્યોતિબેન નહોતા બોલતા અત્યાર સુધી કોંગ્રેસ નો પ્રવક્તા તરીકે બચાવ કરતા હતા પણ આજે એમને સ્પષ્ટ રીતે આ વાત કરવા માંડી અને હજુ એ કરે એ પહેલા ભારતીય જનતા પાર્ટીનો દંડો ઉગામાયો અને એ હજુ કશું બોલે એ પહેલા એમને પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આ જ્યોતિબેન જેવા સિનિયર કાર્યકર સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે બીજા કેતન ઇનામદાર એમને રંજનબેન ભટ્ટને જીતાડવા માટે શું કરવું શું નહીં એની રંજનબેન સાથે બેસીને મીટિંગ કરી એનું આખી રણનીતિ ઘડી અને રાત્રે અઢી વાગે એમને વિધાનસભાના અધ્યક્ષશ્રીને લેખિત રાજીનામું મોકલી આપ્યું હવે તમે વિચારો કે આ કેતન ઇનામદાર આજે નહીં પણ આ અગાઉ પણ ઘણી બધી વાર બોલી ચુક્યા છે અને એમને પોતાનો અસંતોષ અથવા તો એમના કામો થતા નથી મંત્રીઓ એમને મળવાનો ટાઈમ આપતા નથી એમના કોઈ સજેશન અથવા એ સાવલીના વિકાસ માટેની વાત હોય એ કોઈ સાંભળતું નથી એવું એમને વારંવાર કહેલું છે પણ આ વખતે સીધે સીધું રાજીનામું ધરી દીધું અને મારો અભ્યાસ કે છે એ પ્રમાણે ધારાસભ્ય તરીકેનું રાજીનામું આવી રીતે લેટરથી તો ના આપી શકાય એમને વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈને એમની પાસે રાજીનામું આપવું પડે અને રૂબરૂમાં એમની હાજરીમાં શ્રી પૂછે કે તમે સાચે સાચ કોઈના દબાણ વગર રાજીનામું આપો છો આ બધી વાતો એ વધારે ખબર હોય પણ આ જાતનું એક પ્રેશર નાટક કર્યું હવે આ નાટક શબ્દ હું કાલે બોલતા ગભરાતો આજે સાચો પડ્યો છે કે એ એ જે ઇનામદાર છે એમને પાટિલ સાહેબે તેડું બોલાવ્યું અને પાટિલ સાહેબને મળવા ગયા કમલમમાં પાટિલ સાહેબે એને ઇનામદારને શું ઈનામ આપ્યું એ મને ખબર નથી

પાટીલ સાહેબે હાથ ફેરવ્યો એટલે ખેતરો લીલાછમ થઈ ગયા છે એવું મારું માનવું છે એટલે આ જે ઉકળ ચરુ અને વડોદરા એનું એપી સેન્ટર બન્યું બીજું સેન્ટર હાજી પછી બીજા ભાગ મોકો જયબંદભાઈ પોસ્ટર પોલિટિક્સ અત્યાર સુધી ક્યાંક કોંગ્રેસમાં આપણે બધું જોયું હતું પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે જોઈ રહ્યા છો આપ હું મને તો આજે બધું થઈ રહ્યું છે એમાં કંઈ નવાઈ નથી લાગતી રાજકારણ નો એક અતૂટ ભાગ બની ગયો છે આમ ન હોવો જોઈએ પરંતુ અતૂટ ભાગ બની ગયો છે એ બહુ કડવી ના ના ભાજપમાં તે આ આ તો બહુ વર્ષોથી બધું ચાલ્યું આવે છે ભાજપમાં શિસ્તબદ્ધ પક્ષ ને બધું વાત છે પરંતુ ચૂંટણી સમયે તો આ બધા ખેલ ભજવાતા હોય છે ભૂતકાળમાં પણ પત્રિકા યુદ્ધ આપણે હજી હમણાં જ બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી પતી અને નવી સરકાર આવી એ પછી પત્રિકા યુદ્ધ આપણે જોયેલું જ છે અલગ અલગ જગ્યાએથી આ બધું થયું અને એમાં પછી પગલા લેવા આવ્યા એટલે મને એમાં નવાઈ નથી લાગતી ઇટ ઇઝ પાર્ટ ઓફ પોલિટિક્સ નથિંગ એલ્સ અને ચૂંટણી સમયે પોતાનો અસંતોષ વ્યક્ત કરવો અને એમાં કંઈ નાનું મોટું આપણને અ મળી જતું હોય તો એ મેળવી લેવું અથવા તો કઈક મોટું મેળવવું એ પ્રકારનો આ ખૂબ ખેલ ભજવાતો હોય છે અને એના કારણે આ બધું જે છે એ પાર્ટ ઓફ પોલિટિક્સ બની ગયું છે કોઈ પણ પક્ષમાં તમે રાજકોટમાં કોંગ્રેસમાં જુઓ તો ઇન્દ્રનિલ રાજ્યગુરુ અને ડોક્ટર હેમાંગ વસાવડા જે આપણી સાથે ઘણી ડિબેટમાં હોય છે એ બંનેના જૂથો સામસામે છે ત્યાંના ઉમેદવારોની પસંદગી બાબતે એ એવા અહેવાલો છે એ પણ એવું જ બતાવે છે દરેક જગ્યાએ આવું ચાલી રહ્યું છે અને ભાજપમાં પણ એમાં અપવાદ નથી એટલે તમે જો બે હજાર બાવીસની ચૂંટણી સમયે કાર્યાલય ખાતે દેખાવો એની પહેલા બે હજાર સત્તરમાં કાર્યાલય ખાતે દેખાવો અને જેમ જેમ પક્ષ મોટો થતો જાય એમ સ્વાભાવિક છે અને સત્તા દેખાતી હોય એટલે ઉમેદવારોની એક અપેક્ષા હોય સાથ જે એક વસ્તુ એ છે કે રંજનબેન ભટ્ટનું જ ઉદાહરણ લઈએ તો એ ગયા વખતે પણ એને ટિકિટ મળતી તો આ વખતે કોઈ બીજાને ટિકિટ મળવી જોઈતી હતી અને જ્યોતિબેન પંડ્યા આપણી સાથે રિબેટમાં આવતા હતા એટલા માટે નહીં પરંતુ એક અન્ય રીતે પણ જેનું કાર્યક્ષેત્ર રહ્યું છે એની જે કઈ કારકિર્દી રહી છે એ પ્રમાણે એક કહી શકાય કે નિષ્ઠાવાન અને સારા ઉમેદવાર હોઈ શકત પરંતુ હવે જે ઉપર નિર્ણય લેવાય ગયો જે એમણે ધ્યાનમાં રાખ્યા છે પરિબળો એ એની રીતે અત્યારે તો કઈ એમાં પેલું થતું નથી ઘણી બધી જગ્યાએ આવું બધું ચાલી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસમાંથી ઉમેદવારોને લેવામાં આવે છે તાત્કાલિક લેવામાં આવે છે શિખર ઉપર બેઠું છે બેઠો છે એની પાછળ જે છે એ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓને નેતાઓ છે એને અવગણીને તમે રાતોરાત સત્તા મેળવવા માટે જે લોકો રાતો અત્યાર સુધી આખી જિંદગી ભાજપને ને ભાંડ્યા કર્યા હોય એવા લોકોને કોંગ્રેસમાં લઈ માંથી ભાજપમાં લઈ આવો અને માથા ઉપર બેસાડી દો અને સારા પદ આપી દો અને સારી રાજ્યસભા કે લોકસભા કે પછી વિધાનસભાની ટિકિટ આપી દો તો એના કારણે એને એ જે લોકો આવી રીતે આવ્યા છે એ લોકો કાલ સવારે સત્તાની હોય તો પાછા ચાલ્યા પણ જશે એ પણ બહુ કડવી વાસ્તવિકતા છે તો એવા લોકો શા માટે ને જયારે તમારી પાસે એકસો છપ્પન બેઠકો છે અત્યારે ઓલરેડી અને લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ છે કેન્દ્રમાં ત્રણસો ત્રણ છે ત્યારે તમારે સમાધાન કરવાની ક્યાં જરૂર છે તો એનો અર્થ એવો થાય છે 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 કે ક્યાંક કચાસ રહી જાય એવું તમને લાગી રહ્યું મનમાં મનમાં તમે દાવો કરો છો તમારું કંઈક બીજું છે તો આ પ્રકારના થવાના કારણે ભવિષ્યમાં પણ ભાજપને આ શંભુ મેળો જે થઈ રહ્યો છે એના લીધે આ પ્રશ્નો આવી શકવાના છે અત્યારે જુદી વાત છે કે એને મનાવી દેવામાં આવે છે અને એ એક સારી કોંગ્રેસ કરતા જુદી પાર્ટી બાબત છે કારણ કે કોંગ્રેસમાં એવું થતું નથી અને જતા હોય તો જવા દો એ પ્રકારની નીતિ અપનાવવામાં આવે છે જયારે ભાજપમાં હજુ એ એટલી બચી છે કે સી પાર્ટી પાટી કે સાથે બેઠક કરી અને કોઈ પણ રીતે એને મનાવી દીધા લાગે છે રંજનબેન ભટ્ટ નું નામ કદાચ ચેન્જ થઈ શકે તેમ બની શકે બની શકે ઇમ્પોસિબલ ઇન પોલિટિક્સ હા બિલકુલ બિલકુલ સાચી વાત છે બીજી બાજુ આપણે યોગેશભાઈ કોંગ્રેસની વાત તો કરવાની જ છે કોંગ્રેસની વાત એટલા માટે કરવી છે મારે કે સીસીની બેઠક તો પૂરી થઈ ગઈ અને યોગેશભાઈ હજુ સુધી ખાલી સાત ઉમેદવારના નામ જાહેર થયા છે સાતમાંથી એક એક જે ઉમેદવાર હતા એમણે તો એમનું જે પર્સનલ રીઝન હતું અને મેડિકલ ઇમરજન્સી હતી કે જેના કારણે તેમણે જે ઉમેદવારી પરત પણ કરી દીધી એટલે એમ કહેવાય કે છ ઉમેદવાર હજુ જાહેર થયા છે અને બીજા હજુ વીસ જેટલા હજુ પણ બાકી છે અને ક્યાંક કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે ના કેવા પ્રકારની પરિસ્થિતિ કરીશું શું નહીં એ બધી જ અત્યારે તો મડાગાંઠો જોવા મળી રહ્યું છે જેમાં સાત જેટલા નામ આવ્યા છે એટલે સૂત્રો તરફથી એવી માહિતી છે કે કદાચ એમના ફોન આવી ગયો છે તેમ છોટા ઉદયપુરથી સુખરામ રાઠવા દાહોદથી પ્રભાબેન તાવીડિયાડ સાબરકાંઠાથી તુષાર ચૌધરી ખેડાથી કાળુસિંહ ડાભી પાટણથી ચંદનજી ઠાકોર અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણના નામ અત્યારે તો જે ચર્ચામાં છે ક્યાંક જેનીબેન ઠુમ્મરનું પણ નામ ચર્ચામાં છે કે ના તેમને પણ અત્યાર તો જે ટિકિટ આપે તેવી શક્યતાઓ છે પણ હજુ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈને હજુ પણ ચર્ચાઓ કરી રહી છે ક્યાંક જે ધારાસભ્યો છે તેમને અત્યાર તો જે લોકસભાનો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે કયા કારણોસર યજ્ઞભાઈ તમે કોંગ્રેસની પરિસ્થિતિ વિચારો અત્યારે એમને કોઈ ઉમેદવાર મળતા નથી અથવા તો જે સિનિયર હતા એ લોકો એક પછી ના પાડવા માંડી ભરતથી માંડીને તમે કેટલા બધા નામો ગણી શકો કે ભાઈ અમારે ચૂંટણી લડવી નથી ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ આપે અને અમુક પૈસા આપો તો ટિકિટ મળે એવી વાતો આપણે જયારે સાંભળતા હતા એને બદલે આજે આ વાત સાંભળવા મળે છે કે અમારે ટિકિટ નથી જોઈતી આમ કેમ કારણ કે અત્યારે બધાને એ જ્ઞાન થઈ ગયું છે કે ગુજરાતમાં છવ્વીસ સીટો કોંગ્રેસ પાસે છે ભાજપ પાસે અને સામે છવ્વીસ ઉમેદવારો અમારે જોઈતા હતા એમાંથી બે તો આપવાળાએ કીધું કે ચાલો અમે ઉભા રહીએ છીએ એટલે એટલી નિરાશ થઈ કે બે શોધવાના બાકી રહ્યા તો બાકી ચોવીસ શોધવામાં એમને ચોવીસ ઉમેદવારો મળતા નથી અને કેમ તો જેને પણ ઉમેદવારી પત્ર ટિકિટ મળે એને શા માટે ઇલેક્શન લડવું હારવા માટે ફક્ત હારવાની જ વાત હોય કોંગ્રેસ પાસે ફંડ નથી એવું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આપણને જાણવા મળ્યું અને એ લોકો પણ વાત કરે છે ત્યારે જો પાર્ટી ફંડ ના આપવાની હોય અને મને ખબર છે કે સામાન્ય રીતે એક લોકસભાની સીટમાં દસ લાખ થી પણ વધારે મતદારો હોય ત્યારે એ બધા વચ્ચે પહોંચવા માટે કેટલા પૈસા જોઈએ દરેક જણાને એક એક કાગળ વેચો તો પણ કેટલા જોઈએ ત્યારે ખિસ્સાના પૈસા ખર્ચીને હારવા માટે ચૂંટણી લડવા માટે કોણ તૈયાર થાય તમે તમે આ વ્યક્તિગત દરેક આજે આજે મને કોઈ સારી ટિકિટ હોય પણ હું શા માટે ત્યાં આગળ હારવાની જ વાત હોય હવે આ પરિસ્થિતિમાં ગઈકાલ બપોરે પણ સીડબ્લ્યુસી ની મિટિંગ હતી આજે પણ એમની ફરીથી મિટિંગ થઈ બધા હાઈકમાન્ડ વગેરે વગેરે મળ્યા પણ હજુ સુધી કોઈ નિષ્કર્ષ ગુજરાતની અથવા તો બીજી કોઈ ટિકિટોનું નથી હવે ભરૂચની વાત કરો તો આદિવાસી અહેમદ પટેલની દીકરી મુમતાઝ પણ ઉભા રહેવાની વાત કરે છે એટલે જ્યાં હોય ત્યાં આ ડખો એવો ઉભો થયો છે કે આ વખત આ ચૂંટણીમાં શું થશે એ એની આગાહી કરતા પણ આપણને એમ થાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક કરશે વાત સાચી પણ સાથે સાથે પાટીલ સાહેબે જે કહ્યું છે કે અમને પાંચ લાખ થી વધારેની લીડ હોય એ રીતે છવ્વીસ સીટો જીતવાના છે પાટીલ સાહેબ ની વાત થોડે અંશે સાચી છે કે અગાઉની ચૂંટણીમાં પાટીલ સાહેબ છે રંજનબેન ભટ્ટ છે અમિત શાહ છે એ બધા પાંચ લાખ થી વધુ મતે જીત્યા હતા એક જુનાગઢ અને દાહોદની બે સીટો બે લાખ થી ઓછા મતે જીત્યા હતા એટલે આ વાત સાચી એમ નહીં પણ આ આ પાંચ લાખની વાત જે છે એ આ વખતે કેટલી સિદ્ધ થશે એ પ્રશ્ન જુદો છે પણ તમે કીધું નથી એ એકદમ સાચી વાત છે અચ્છા હવે તમે મને એક પ્રશ્ન પૂછ્યો તો પોસ્ટર યુદ્ધ નો તો મારે બરોડાના પોસ્ટર યુદ્ધ માટે થોડી વાત કરવી છે કે એક પોસ્ટર એવું લાગ્યું મોદી તુમસે અમારા કોઈ વેર નહીં હે રંજનબેન તેરી ખેર નહીં હે આ પોસ્ટરો કોને લગાડ્યા રાત્રે લાગ્યા અને સવારે ઉખડી ગયા ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા ચૂંટણી પંચમાં વાત બહાર આવી કે યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી મને આખું નામ ખબર નથી હેરી એ આમાં દેખાય હેરી હોડ એની ધરપકડ પણ કરવામાં આવી છે એટલે આ ભારતીય જનતા પાર્ટીમાં જે

રૂપાલા સાહેબને ટિકિટ આપવામાં આવી ત્યારે જે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું જે સમર્થકોનું ગ્રુપ છે એમાં પણ અસંતોષ થયો છે એમાં પણ કેટલીક વાતો બહાર આવી છે પણ પક્ષ હા એટલે પક્ષનું શિસ્ત જે છે ને એના કારણે વાતો બહાર નથી આવતી અને હજુ આપણું મીડિયા પણ આ વાતને પ્રકાશમાં લાવતું નથી કારણ કે અત્યારે રૂપાલા સાહેબની ઈમેજ એવી છે એમની સામુ બોલવું બહુ મુશ્કેલ છે રૂપાલા સાહેબ અમરેલી ના હોવા છતાં મળતા નથી આ પરિસ્થિતિમાં પોરબંદરમાં પણ આવી સ્થિતિ છે મનસુખ મનસુખ માંડવીયા ને ત્યાં મૂકવામાં આવ્યા છે એટલે આવી રીતે જ્યાં જ્યાં જેને ટિકિટ ના મળી હોય એમને અસંતોષ તો બહાર આવે જ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતોષ થાય ડખા થાય કોંગ્રેસમાં તો એ લોકો ટેવાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી પણ થોડે અંશે ટેવાઈ ગઈ છે પણ વાત વાર નથી આવતી એટલે આપણને એ ખબર પડતી નથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન કે આપણે ચલો કોંગ્રેસની તો વાત કરીએ છીએ પણ આપ બંને બહુ જ જે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક તો છો પણ એવું નથી લાગતું કે જયવનભાઈ કે હજુ પણ ગુજરાતમાં એવી સીટ છે બનાસકાંઠા હોય પાટણ હોય કે પછી અત્યારે ચૈતર વસાવાની જે ભરૂચ બેઠક હોય કે જો એમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા થોડીક મહેનત કરવામાં આવે હું છવ્વીસ ની વાત નથી કરતો હું જે ચાર પાંચ જે મહત્વની બેઠક જે જો તેની ઉપર પણ મહેનત કરવામાં આવે અને એમ કહેવાય ને કે પૂરેપૂરે એફર્ટ્સ નાખવામાં આવે

એ એ તો બધું રાજકારણનો એક ભાગ છે પોસ્ટરો તો કોઈ પણ પક્ષ સામે લાગતા હોય છે પણ ધરપકડ કરવાની જરૂર નથી આ તમે ચૂંટણી પંચના હાથમાં અત્યારે છે બધું તો ઉતારી શકો એટલે આ પ્રકારનું વર્તન કરીને એક પોતાની ઈમેજ જે છે એને ક્યાંક થોડા આવશે તો નરેન્દ્ર મોદી આવશે એટલે બધું હોઈ જશે પરંતુ છતાંય તે ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ સાખી નહીં લેવાની એ મને જરા વધારે પડતું લાગે છે બીજું કે કોંગ્રેસ તમે વાત કરી પણ પ્રશ્ન એ છે કે આજે ઘણા બધા પ્રશ્નો ભાજપ સામે છે એની ના નહીં ગુજરાત પણ કોંગ્રેસમાં પણ કઈક હોવું જોઈએ કે સામે લોકોને મન થાય કે ભાઈ ચાલો કોંગ્રેસ મહેનત કરે છે એને કેટલીક બેઠકો તમે કીધી એવી બેઠકો પણ છે પરંતુ સાથોસાથ જે એની બેન છે તો એ વ્યક્તિગત રીતે ચૈતર વસાવા છે તો વ્યક્તિગત રીતે મેં બે હજાર બાવીસ ની ચૂંટણી વખતે પણ આ ચેનલ પરથી કહ્યું હતું કે આપમાં જે લોકોની આપણે વાતો કરતા હોય છે જનરલી કે આ બેઠકો છે એમાં એ લોકો જીતશે આપના નામ ઉપર તો એ ભૂલી જજો જે લોકો જીતશે એ પોતાના બળ ઉપર જીતશે પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ઉપર જીતશે પોતાના કાર્યો ઉપર જીતશે અને એ વાત સાચી પડી હતી એટલે એ પ્રકારે કોંગ્રેસમાં પણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે 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 સતત સતત સમાચારોમાં હોય હોય કામ કરતા પોતાના સમાજના પડખે ઉભા રહે એ કેટલીક અંશે ભાજપની વિચારધારા કહેવાય એ રીતનું મોબાઈલ નહીં આપવા છું દીકરીઓને કે લવજીયાદ નું પેલો પ્રશ્ન હોય છે ત્યારે જે ભાગીને લગ્ન કરતા હોય છે તો એમાં પણ સ્પષ્ટ ભલે કદાચ આધુનિક પેલા જે મોડર્ન સમાજ હોય એને એવું લાગે કે દીકરીઓને પ્રેમ લગ્ન નથી કરવા દેતા એ બધા લાગે પણ એ પોતાના સમાજની જે વિચારસરણી છે એની પડખે ઉભા રહેતા હોય છે હોય છે 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 તો આવા જેટલા જીતી શકે એમ ખાલી એને તમારે સપોર્ટ કરવાની જરૂર છે એને સંગઠનાત્મક જે કઈ જરૂર પડે એ બધી મદદ કરવાની જરૂર છે તો ભાજપને ખરેખર તમે જેમ શબ્દ વાપરે એમ ભીંસ પડી શકે છે પરંતુ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી આવે અથવા તો મલ્લિકાર્જુન ખડગેજી એવું કઈ બોલી જાય એટલે આખો પછી કર્યા કરાવ્યા ઉપર પાણી ફરી વળે છે જ્યાં સુધી લોકસભાનો પ્રશ્ન છે ત્યાં સુધી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર એણે કરેલા કામો ઉપર એને જે ભારતને પ્રતિષ્ઠા અપાવી છે દેશ વિદેશમાં જે પણ સીએ ને એને કહ્યું કે યુક્રેન સામે રશિયા પરમાણુ હુમલો કરવાનો હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી એને ટાળ્યું આવી જે કઈ બાબતો બને છે એના કારણે લોકો છે આ બધું જ પોસ્ટર યુદ્ધે ભૂલી જે છે ખાલી મને ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો છોટાઉદેપુરની વાત કરું ને તો તેમાં પણ ચલો ભારતીય જનતા પાર્ટી તો ઉમેદવાર જાહેર કર્યા છે પણ ક્યાંક જે મહેશ વસાવા જે છોટુ વસાવાના ભાજપમાં જોડાઈ ગયા છે અને વસાવાએ એક નવો પક્ષ રચવાની પણ બાબત કહી છે અને સાથે ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે શું લાગી રહ્યું અસર કરવી જોઈએ કારણ કે આદિવાસી નેતા છે મહેશ વસાવા પણ છોટુ વસાવાના પુત્ર છે અને એમણે ઘણું બધું ખેડાણ ત્યાં કરેલું છે અને વિજેતા પણ થતા હતા પરંતુ જે ફરી વાર હું એક વાત કહું છું જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી આપણે બે વાર જોયેલું છે ને લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ તમે જોશો ને યજ્ઞભાઈ તો ઓગણીસો ને બાસઠ થી પહેલી ચૂંટણી લોકસભાની થઈ હતી એ વખતથી સતત કોંગ્રેસને અથવા તો ભાજપ ને આ બે પક્ષો સિવાય કોઈને ફાવતું નથી એટલે આપણે આવા નાના મોટા જે કઈ પેલા નેતાઓ થાય છે અને એની થોડી ઘણી અસર થતી હોય છે પરંતુ એકંદરે જનતા છે એ કાં તો કોંગ્રેસ કાં તો ભાજપ આ બે માંથી કોઈ એકને પસંદ કરે છે ચૂંટણી પહેલા આંતરિક ડખાતો જોવા મળી રહ્યા છે હવે આગામી સમયમાં કેવા રાજકીય સમીકરણો જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે જયવંતભાઈ યોગેશભાઈ આ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જીરોર કાર્યક્રમ જ આપશો નમસ્કાર